गुड मॉर्निंग फ्रेंड्स। गई काले 13मो दाखलो भण्यो हतो, बस एवो ज 14मो दाखलो छे, पण थोड़ो अलग प्रकारनो छे जे तमे आपणे मूड़ी अने अनामत शोधवाना छे। जो दाखला नंबर 14, भावनाना धंधामां तारीख 31/3/15 ना रोज मूड़ी अने अनामतोनुं प्रमाण 4:1 छे। बधा पोतपोतानो कैमेरो शुरू करे। मूड़ी अने अनामतोनुं प्रमाण 4:1 छे। आज तारीखे बीजा खर्चाओनी बाकी तो आ प्रमाणे हती, तेना मददथी वार्षिक हिसाब बनावो। तो मूड़ी अने अनामतो केटला प्रमाण छे? 4:1 छे। ओके, तो तमे काचू सरवायु बनाव्यू हशे, जेनो जवाब उधार बाजू 5,41,000 आवे छे, बराबर। पण जमा बाजू एटलो आवतो नहीं होय, बराबर। कोई तफावत जोवा मळतो हशे। जे तफावत आवे छे, जे आपणे मूड़ी अने अनामतो बे भेगी हशे, एने आपणे 4:1 मां वेचवानुं छे। तो चलो 5,41,000 मांथी आ बधुं बाद करो। 2,50,000, 20,000, 50,000, 6,000, 3,000 અને 2,000, એટલે તમને તફાવત મળ્યો 2,10,000 રૂપિયા। આ શું છે? મૂડી જેમ અનામત છે, મૂડી અને અનામત છે, એનું પ્રમાણ શું છે? તો કે 4:1 છે। તો મૂડીનો ભાગ 4 છે, તો 2,10,000 गुणिया मूड़ी नो भाग केटलो? 4, छेदमा बन्ने नो सरवारो 4+1=5। करो कैलसी पर, 2,10,000 गुणिया 4/5 एटले मूड़ी आवशे 1,68,000 रुपया। अने अनामतो पाछो फरीथी सरवारो 2,10,000। હવે અનામત નું પ્રમાણ કેટલું છે? તો કે 1 છે, તો 1/5, તો 2,10,000 ગુણ્યા 1/5, 42,000 રૂપિયા, બરાબર। હવે તમે કરી છે સાચું છે કે ખોટું, બંને નો સરવાળો કરો તો 2,10,000 રૂપિયા થવા જોઈએ। થઈ ગયા? તો તમારે કાચા સરવૈયામાં મૂડી કેટલી આપેલી છે? 1,68,000 રૂપિયા, અને અનામતો 42,000 રૂપિયા। આ તમારા માટે નવું હતું, બાકી તો આપણે ભણીએ છે તે જ છે। ઓકે, વાર્ષિક હિસાબનો છેલ્લો દાખલો, દાખલા નંબર 14, ભાવના લિમિટેડ, ભાવનાનું તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનો વેપાર ખાતું ઓકે, ત્યારબાદ નફા નુકસાન ખાતું શ્રીમાન ભાવનાનું તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું
विगत रखा। श्रीमान भावनानु तारीख 31/3/15 ना रोज नु पाकु सर्वयु मुड़ी देवा रकम मिलकत लेना रकम। ओके, सौ प्रथम मुड़ी नो फॉर्मेट, मुड़ी प्लस वधारो प्लस व्याज प्लस चोखो नफो, आने कहीशु ए उपाड प्लस वधारो प्लस व्याज प्लस चोखी खोट, अने एने कहीशु बी पछी ए माइनस बी। ओके, तो अवे तमारे काचा सरवैयामां जे बनाव्यु छे एमां जोवाना छे हवाला ने काचा सरवैया साथे सरखावानो छे। ओके, अवे बाकी तरफ नजर करवानी नथी। जो पहले तो हवालो आखर स्टॉक नो छे त्यां ज टिक करो। नंबर बे, 5000 नो माल नमूना तरीके मफत वेच्यो। छोकरा, नमूना तरीके मफत वेचे એટલે અન્ય રીતે માલની જાવક મૂળ ખરીદીમાંથી બાદ થાય। ઓકે, તો ખરીદી દાખલામાં આપી છે એના પર બે નંબર આપો, અને નમૂના તરીકે એટલે કે જાહેરાત તરીકે આપ્યો હોય તો જાહેરાત ખર્ચમાં વધારા તરીકે દર્શાવીશો એના પર પણ બે નંબર આપો। નંબર 3, ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે, અન્ડરલાઈન કરો, અંગત ઉપયોગ માટે લીધેલ 6000 માલની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ છે। ક્યાં નોંધ થઈ ગઈ છે? વેચાણ નોંધમાં। તો વેચાણ પર 3 નંબર આપો। ઓકે, અને અંગત ઉપયોગ માટે અન્ય, અને માલ છે અન્ય રીતે માલની જાવક મૂળ ખરીદીમાંથી બાદ થાય એટલે ખરીદી પર પણ હવાલો છે, અને અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય એટલે ઉપાડ પર પણ 3 નંબર આવશે। ઓકે, ઉપાડ આપ્યો નથી તો ડાયરેક્ટ અસર કરીશું। ઓકે, આની 3 અસર થશે, સમજીશું દાખલામાં। સાથે વાંચો, રૂપિયા 4000 ખરીદીનું ભરત્યું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે તો ખરીદ નો ખરીદીમાં 4th હવાલો છે। નંબર 5, દેવાદારોમાંથી 10000 ના દેવાદાર નાદાર જાહેર થયા, તેના રિસીવરે 80 પૈસા લેખે આખરી ડિવિડન્ડ જાહેર કર્યું, અનામત 5%। તો દેવાદાર પર 5 નંબર આપો। યંત્રો પર 20% ઘસારો છે તો દાખલામાં યંત્રો આપ્યા હશે 6 નંબર। પેટર્ન્સ ની ફેર આંકણી 17000 ગણવામાં આવી, ફેર આંકણી એટલે ફરીથી મૂલ્યાંકન, પુનઃ મૂલ્યાંકન, તો આ રહ્યા પેટર્ન, એના ઉપર 7 નંબર નો હવાલો। ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી છે, અને એના પછીનું સેન્ટેન્સ કાઢી નાખજો, પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલ છે એ કાઢી નાખો, બરાબર, એ કામનું નથી। ઓકે, તો ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ છે, ઓફિસ ખર્ચ પર 8 નંબર આવશે, હવાલા ટીક થઈ ગયા। ઓકે, શરૂઆતનો સ્ટોક, ઉધાર બાકીથી દાખલાની શરૂઆત કરીશું, આખર બાકી દાખલો પૂરો કરીશું। શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલા છે? 30000 રૂપિયા।
शुरुआत नो स्टॉक 30,000 रुपया। खरीदी धंधो शुरू करता करवी पड़े। व्यापार खाता नी उधार बाजू खरीदी कितनी छे? खरीदी 1,00,000 रुपया। एना पर त्रण हवाला छे। तो पहला हवाला नंबर 4, हवाला नंबर 3 एमा एना पछीनो सेंटेंस वाचो। रुपया 4,000 खरीदी नो भरत्यू खरीद नोंधमां लखवानो रही गयो छे। ओके, तो खरीदी नो भरत्यू खरीद नोंधमां लखवानो रही गयो छे એટલે નોંધવાની બાકી ખરીદી કહેવાય વત્તા નોંધવાની બાકી ખરીદી કેટલી? 4,000 રૂપિયા। એટલે સરવારો આવશે 1,04,000 રૂપિયા। ઓકે, ખરીદી વધે તો લેણદાર વધે, બરાબર? આપણે ખરીદી કોની પાસેથી કરીએ? વેપારી પાસેથી। તો લેણદાર મને ખબર નથી વત્તા નોંધવાની બાકી ખરીદી કેટલી? 4,000 રૂપિયા। ચાલો, હજી ખરીદીના હવાલા પૂરા થયા નથી, એના પર હવાલા નંબર 2 અને 3। 5,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, એની નોંધ કરવાની બાકી છે, તો અન્ય રીતે માલની જાવા મૂળ ખરીદીમાં ઘટાડો થાય। ઓકે, તો જાહેરાતથી ગયેલ માલ નમૂના તરીકે એટલે શું કહેવાય? જાહેરાતથી ગયેલ માલ કેટલા છે? જાહેરાત તરીકે 5,000 રૂપિયા। ચાલો, તો જાહેરાતમાં માલ લીધો, જાહેરાત ખર્ચમાં વધારો થાય, તો દાખલામાં જાહેરાત ખર્ચ આપ્યા હશે, આવશે ત્યારે લખશું વત્તા વધારો કેટલો? 5,000 રૂપિયા। ઓકે, આગળ હવાલા નંબર 3, ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ એટલે કે ઉપાડથી ગયેલ માલ કહેવાય। તો ઉપાડથી ગયેલ માલ કેટલા છે? 6,000 રૂપિયા। ઉપાડથી ગયેલ માલ 6,000 રૂપિયા। ભાઈ, ઉપાડથી માલ ગયો, દાખલામાં ઉપાડ આપ્યો નથી, તો આ માલ જ ધંધાનો ઉપાડ થશે, કેટલો? 6,000 રૂપિયા। ભાઈ, રોજે રોજ ન કહેવાનું હોય, પોતપોતાના કેમેરા શરૂ રાખો। આ છોકરીને અનમ્યુટ કરો તો શું કહે છે?
ઓકે આપણે હતા હવાલા નંબર 3 ઉપાડની નોન થઈ ગઈ 6000 રૂપિયા ઓકે ચાલો તો હવે ખરીદીનો સરવાળો કરો 104000 રૂપિયા માઈનસ 5 × 6 = 11 એટલે વધ્યા 93000 રૂપિયા માઇનસ ખરીદ પરત લખીને છોડી દેવાનું આવશે તો લખીશું ઓકે ખરીદી પછી છે વેચાણ વેચાણ ધંધો શરૂ કરતા કરવું પડે વેપાર ખાતાની જમા બાદ વેચાણ કેટલા છે 2,50,000 રૂપિયા વેચાણ છે 2,50,000 રૂપિયા ઓકે દેવાદારો દેવાદારો એના પર 5 નંબરનો હવાલો છે પહેલા દેવાદાર પર જોઈએ તો દેવાદાર ધંધાની મિલકત કહેવાય મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા આપ્યા છે 1,00,000 રૂપિયા બરાબર જ્યારે વેચાણ કરતા પહેલા દેવાદાર આવી જાય ત્યારે સૌ પ્રથમ વેચાણનો હવાલો સોલ્વ કરી દેવો બરાબર કારણ કે વેચાણ દેવાદારને લગતો હોય તો વેચાણ કેટલું છે 2,50,000 એના પર હવાલા નંબર 3 છે જો ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ 6000 માલની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ છે તો વેચાણમાંથી શું કરશું બાદ કરીશું માઇનસ ભૂલથી નોંધેલ 6000 રૂપિયા એટલે 2,50,000 માઇનસ 6000 2,44,000 રૂપિયા માઇનસ વેચાણ પરત લખીને છોડી દેશું આવશે ત્યારે લખીશું ઓકે વેચાણ ઘટે તો દેવાદાર ઘટે માઇનસ ભૂલથી નોંધેલ કેટલા 6000 રૂપિયા એટલે વધ્યા 94000 રૂપિયા ઓકે એના પર હવાલા નંબર 5 છે દેવાદારોમાંથી 10000નો દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસીવર અંડરલાઈન કરો રૂપિયે 80 પૈસા કેટલા પૈસા આપે છે જો 1 રૂપિયો લેણું હોય તો આપે છે 80 પૈસા એટલે કે 80% રૂપિયા આપે છે કેટલા રૂપિયા આપે છે 80% રૂપિયા આપે છે તો હવે આગળ વાંચો પ્રથમ અને આખરી ડિવિડન્ડ મળ્યું મતલબ કે બાકીના 20% મળ્યા નથી તો એને શું કહેવાશે ગાલખાદ કહેવાશે હવે દેવાદારો કેટલાના છે 10000ના 10000ના 80% કરો એટલે 8000 રૂપિયા આને કહેવાય સદ્ધર લેણું અને 2000 મળવાના જ નથી એટલે કે ગાલખાદ એટલે કે ડૂબેલું લેણું કહેવાય તો આ 2000 આપણે ગાલખાદ તરીકે નોંધ કરીશું માઇનસ ગાલખાદ કાચું સરવૈયું કેટલા 2000 રૂપિયા 92000 રૂપિયા હવે ધ્યાન આપો જ્યારે ગાલખાદ તરીકે અલગ દેવાદારોમાંથી નોંધ કરવાની હોય ત્યારે સદ્ધર દેવાદારો આપણે શોધવા પડે તો હતા કેટલા 94000 રૂપિયા એમાંથી 10000ના દેવાદાર પર ગાલખાદ પડી તો 94000 માઇનસ 10000 એટલે કે 84000 રૂપિયા હવે હું કીધું વાંચો આગળ કે ગાલખાદ અનામત 5% રાખવાની છે તો 84000 માં 5% કરો તો ગુણ્યા 5% એટલે 4200 આ આવશે તમારી ગાલખાદ અનામત આવા આપણે 2-3 દાખલા જોઈ ગયા છીએ એટલે હવે તમને આવડી ગયું હશે 92000 માઇનસ 4200 એટલે વધ્યા 87800
ओके, 1 લાખ ના દેવાદાર 6000 બંધી નોંધાઈ ગયા, એટલે 94000 વધ્યા ચોખ્ખા દેવાદાર. એમાંથી 10000 ના અલગ દેવાદાર પર ગાલખાદ હતી, આ 20%. ઓકે, એટલે કેટલી ગાલખાદ પડી? 2000 રૂપિયા, તો વધ્યા 92000. તો 94000 ચોખ્ખા દેવાદારો માંથી 10000 ના દેવાદારો બાદ કરો એટલે તમને ચોખ્ખા દેવાદારો મળે 84000, અને એના ઉપર 5% ગાલખાદ અનામત મળી. કેટલી? 4200 રૂપિયા. આ ધ્યાન રાખજો, જયારે અલગ દેવાદારો આપ્યા હોય ત્યારે આ રીતે નોંધ કરવાની. તો આ બંને ધંધાને નુકસાન થયું. નુકસાન, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ગાલખાદ કાચું સરવૈયું પ્લસ ગાલખાદ હવાલો પ્લસ ગાલખાદ અનામત હવાલો માઇનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું. હવાલો છે 2000 રૂપિયા અને 4200, બાકીનું આવશે ત્યારે લખીશું. ચલો, દેવાદારનું કામ પૂરું થયું, ખરીદી પણ પૂરી થઈ. યંત્રો, યંત્રો પર યંત્રો છે 2 લાખ રૂપિયા. તો યંત્રો ધંધાની મિલકત, મિલકત લેણા બાજુ યંત્રો કેટલા? 2 લાખ રૂપિયા. ચાલો, એના પર હવાલા નંબર છે 6. યંત્રો પર 20% લેખે ઘસારો ગણવાનો છે, તો માઇનસ ઘસારો. 2 લાખ ના 20% એટલે 40000 રૂપિયા. બે લાખ માંથી 40000 બાદ કરો તો 1,60,000 વધ્યા. મારી મિલકત પહેલા 2 લાખની હતી, હવે 1,60,000ની થઈ ગઈ. 40000 નુકસાન થયું. નુકસાન, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર પર ઘસારો કેટલો? 40000 રૂપિયા. ચાલો આગળ. યંત્રો પછી છે વીમા પ્રીમિયમ, બરાબર. એ ભૂલથી ખરીદીમાં નોંધ થઈ ગઈ હતી એટલે અહીંયા હું ફરીથી લખું છું. આના પર 4 નંબરનો હવાલો છે. તો પહેલા વીમા પ્રીમિયમ ધંધાનું નુકસાન, નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ. ચાલો, વીમા પ્રીમિયમ કેટલું છે? 9000 રૂપિયા. અને એના ઉપર હવાલા નંબર 4. વીમા પ્રીમિયમ ના તારીખ અંડરલાઈન કરો. 30/6/15 ના રોજ પૂરા થતા વર્ષના ચૂકવેલ 3000 નો સમાવેશ થાય છે. મારું હિસાબી વર્ષ 31/3/15 પતે. એ લોકોએ વીમો 3/6/15 સુધીનો ચૂકવી દીધો, મતલબ 3 થી 6 આ 3 માસનો વધારે ચૂકવ્યો. ઓકે, 3 માસનો વધારે ચૂકવ્યો. કેટલો વધારે ચૂકવ્યો? 3000. તો 3000 ગુણ્યા 3/12 એટલે વધારે કેટલા ચૂકવ્યા? 750 રૂપિયા વધારે ચૂકવ્યા. માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? 750 રૂપિયા. 9000 માંથી 750 બાદ કરો, 8250. 9000 થી ઘટીને 8250 થયા. ઓકે, અગાઉથી ચૂક્યો એટલે આપણને મળી ગયો છે. મારું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? 750 રૂપિયા. ઓકે, ફર્નિચર છે 8000 રૂપિયા. ફર્નિચર પર કોઈ હવાલો નથી. પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ ફર્નિચર 8000 રૂપિયા. ત્યારબાદ જોવો, ચૂકવેલ ભાડું,
કાઉન્સ અન્ડરલાઈન કરજો માસિક 1200 લેખે હવે તમે કેલસી પર 1200 ગુણ્યા 12 કરો 14400 આવશે જ્યારે કાચા સરવૈયામાં દર્શાવ્યા છે કેટલા 12000 રૂપિયા મારે ચૂકવવાના હતા 14400 ચૂકવ્યા 12000 એટલે 1200 ઓછા ચૂકવ્યા મારું નુકસાન કહેવાય નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડો 12000 રૂપિયા યસ ભાડો 12000 રૂપિયા અને મારે ચૂકવવાના હતા 14400 માઇનસ 12000 કરો એટલે 2400 રૂપિયા ઓછા ચૂક્યા છે એટલે ચૂકવવાના બાકી છે તો ચૂકવવાનું બાકી ભાડો કેટલું 2400 રૂપિયા ક્યારે ચૂકવીશું ભવિષ્યમાં ભવિષ્યમાં ચૂકવે ધંધાનું દેવું કહેવાય દેવું મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડો કેટલું 2400 રૂપિયા ચાલો આવક માલ ગાડા ભાડો ધંધો શરૂ કરતા ચૂકવવું પડે વેપાર ખાતાની ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડો કેટલું છે આવક માલ ગાડા ભાડો 4000 રૂપિયા રોકડ શિલ્લક કેટલી છે 30000 રૂપિયા કોઈ પણ શિલ્લક ધંધાની મિલકત કહેવાય મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક પછી આપ્યું છે ઓફિસ ખર્ચ કોઈ પણ ખર્ચ ધંધાનું નુકસાન નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચ કેટલો હતો 20000 રૂપિયા ઓફિસ ખર્ચ 20000 રૂપિયા એના પર હવાલા નંબર 8 ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી છે વત્તા ચૂકવવાનો બાકી પગાર કેટલો 1500 રૂપિયા ચલો 20000 વત્તા 1500 21500 ભાઈ મારે ચૂકવવાના તો 21500 ચૂકવ્યા 20000 1500 ભવિષ્યમાં ચૂકવીશ ધંધાનું દેવું કહેવાય ચૂકવવાનો બાકી પગાર કેટલો 1500 રૂપિયા ચાલો પેટર્ન્સ પેટર્ન્સ કેટલી છે 20000 રૂપિયા પેટર્ન ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય મિલકત લેણા બાજુ પેટર્ન એના પર હવાલા નંબર 7 પેટર્ન્સ ની ફેર આંકણી 17000 રૂપિયામાં કરવામાં આવી છે ભાઈ પેટર્ન પહેલા 20000 રૂપિયાની હતી હવે 17000 રૂપિયાની થઈ ગઈ મતલબ 3000 ની કિંમત મિલકત ની કિંમત ઘટી પણ અદ્રશ્ય મિલકત હોય તેને માંડવાળ કહેવાય માંડવાળ કેટલી 3000 રૂપિયા 20000 થી ઘટીને 17000 રૂપિયા થયા 3000 નું નુકસાન થયું નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પેટર્ન્સ ની માંડવાળ કેટલી 3000 રૂપિયા ઓકે આગળ જોઈએ ફર્નિચર પર ઘસારો હવે જો આપણે હવાલામાં આપ્યું હોય છે તો ફર્નિચર માંથી બાદ કરીએ છે ઓકે પણ અહીંયા કાચા સરવૈયામાં આપી દીધું એની એક જ અસર થાય ફર્નિચર પર ઘસારો ધંધાનું નુકસાન કહેવાય નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર પર ઘસારો કેટલો છે ઘસારો 2000 રૂપિયા
चलो उधार बाकी पूरी थई, जमा बाजू पर आवो, वेचाण नो हवालो पूरो थयो, लेणदार 20,000 रुपया, यस लेणदार 20,000 रुपया, प्लस 4,000 एटले 24,000 रुपया। चलो लेणदार पूरा थया, पछी आप्यु छे प्रतिभानी 10% लोन। भाई प्रतिभा पासे थी लोन लीधी, आपने नाना मर्या, चूकवीशु क्यारे? भविष्यमा। प्रतिभानी लोन केटली छे? लोन 50,000 रुपया। लोन पर व्याज ध्यान आपजो, प्रतिभानी लोन छे 50,000 रुपया, कितना टका ना दरे छे? 10%, એટલે વર્ષનું 5,000 રૂપિયા વ્યાજ થાય। પણ કાઉન્સમાં તારીખ આપી છે, કઈ તારીખ? 1/10/14 થી, એટલે કે 31/3/15 સુધી, તો 1/10 થી 31/3 કેટલા માસ થાય? 6 માસ થાય, તો ગુણ્યા 6 ના છેદમાં 12 એટલે 2,500 રૂપિયા આવે, વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ। પણ એ પહેલા તમે દાખલામાં ઉધાર બાજુ જોયેલા, વ્યાજ આપ્યું નથી, ઓકે 2,500 રૂપિયા એટલે સરવારો આવશે 52,500। મારે ચૂકવવાના હતા 50,000, ચૂકવ્યા 52,500 એટલે 2,500 વધારે ચૂકવ્યા, તો ધંધાને નુકસાન થયું, નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનો બાકી વ્યાજ કેટલું? 2,500 રૂપિયા। ગાલખાદ અનામત 6,000 રૂપિયા, ગાલખાદ કાચું સરવાયું નથી, ગાલખાદ અનામત છે 6,000 રૂપિયા, યસ 6,000 રૂપિયા, ઓકે। તો સરવાળો કરો, 2,000 + 4,200 એટલે 6,200, એમાંથી 6,000 બાદ કરો એટલે વધે 1,200 રૂપિયા। ચલો ગાલખાદ નું કામ પૂરું થયું, પછી છે મળેલ ભાડું, ભાડું મળ્યું ધંધાની આવક કહેવાય, આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ, મળેલ ભાડું કેટલું છે? 3,000 રૂપિયા, ત્યારબાદ મળેલ વટાવ કેટલો છે? 2,000 રૂપિયા। ભાઈ વટાવ મળ્યો એ પણ આપણી આવક કહેવાય, નફા નુકસાન ખાતાની જમા બાજુ, મળેલ વટાવ 2,000 રૂપિયા, ઓકે। મૂડી 1,68,000 રૂપિયાના પર કોઈ હવાલો નથી, તો મૂડી મૂડી ખાતામાં દર્શાવી દઈએ 1,68,000 રૂપિયા। પછી આપી છે અનામત 42,000, અનામત ફંડ ધંધાનું દેવું કહેવાય, દેવું મૂડી દેવા બાજુ, અનામતો 42,000 રૂપિયા, ઓકે। અહીંયા સંપૂર્ણ રીતે બધા હવાલા પૂરા થાય છે, હવાલા નંબર 1 આખર સ્ટોક, શું કહે છે? આખર સ્ટોક 80,000 રૂપિયાનો છે, જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, તો 80,000 ના 10% 8,000 રૂપિયા, એના 20% ઓછી કીધી, તો 8,000 - 6%, 8 × 2 = 1,600 એટલે 6,400 વધે, ઓકે। પછી એવું કીધું
10,000 સ્ટોક ને 1,000 રિપેરિંગ ખર્ચ જરૂરી છે. હવે જોવો, સ્ટોક હંમેશા 100% હોય, એમાંથી 10% વાત કરી દીધી તો વધ્યા કેટલા? 90%. તો 80,000 ના 90% 72,000 રૂપિયા થાય, પણ એમાં 10,000 નો સ્ટોક અલગ બતાવે તો 10,000 રૂપિયા. એમાં 1,000 શું છે? રિપેરિંગ ખર્ચ છે, એટલે વધ્યા 9,000 રૂપિયા. તો હવે 72 માંથી 10,000 ગયા તો કેટલા વધ્યા? 62,000 રૂપિયા વધ્યા. હવે આની કોઈ ચોપડા કિંમત નથી. ઓકે, આ બંને માંથી ઓછી હોય તે ધ્યાનમાં લેવાની. 6,400, 62,000 અને 9,000, ત્રણે ત્રણ નો સરવાળો કરો. 6,400, 62,000 અને 9,000, 77,400 રૂપિયા આખર સ્ટોક આવશે. વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 77,400, મિલકત લેણા બાજુ 77,400 આખર સ્ટોક. ચાલો ખરીદ પરત આપ્યું નથી એટલે 93,000 બાદ, વેચાણ પરત પણ આપ્યું નથી એટલે 2,44,000 પણ બાદ. ઓકે, હવે જમા બાજુનો સરવાળો કરો. 2,44,000 વત્તા 77,400 એટલે 3,21,400 વધે. માઇનસ 4,000 રૂપિયા 93,000 અને 30,000 એટલે 1,94,400. આને કહેવાય ગ્રોસ પ્રોફિટ, કાચો નફો. કાચો નફો વેપાર ખાતાની, સોરી, નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જઈએ. 1,94,400. ચલો કરો સરવાળો. પ્લસ 3,000 પ્લસ 2,000 1,99,400. ચાલો દાખલામાં જાહેરાત ખર્ચ 6,000 રૂપિયા આપ્યો છે, એની નોંધ રહી ગઈ છે. ઓકે, 6 × 5 = 11,000 રૂપિયા. તો 1,99,400 હતા, એમાંથી હવે બધું બાદ કરો. પહેલા 11,000 રૂપિયા, ત્યારબાદ 200, ત્યારબાદ 40,000, 8,250, 21,500, 3,000, 2,000 અને 2,500 એટલે 1,14,950 રૂપિયા આવશે. આને કહેવાય નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો. એ આપણે મૂડી દીવા બાજુ લઈ જશું. 1,14,000
950 રૂપિયા પ્લસ મૂડી છે 1,68,000, તો આવશે 2,82,950 રૂપિયા. ઓકે, વધારો નથી, વ્યાજ નથી, ખોટ નથી, 6,000 રૂપિયા માઇનસ 6,000, 2,76,950. 2,76,950 વત્તા 24,000 રૂપિયા પ્લસ 2,400, 1,500, 52,500 અને 42,000, એટલે સરવારો આવશે 3,99,350. 3,99,350 રૂપિયા. ઓકે, આ દાખલામાં નવું કઈ નહીં હતું, આ દાખલામાં નવું કઈ નહીં હતું, બરાબર. જે હતું તે શું હતું કે મૂડી અને અનામતોનું પ્રમાણ આપણે ગણવાનું હતું. ઓકે, તો હવે સાંભળો, જે એક્ઝામની વાત કરી છે, તો અત્યાર સુધી મેં જેટલા દાખલા જેટલા ચેપ્ટર કરાવ્યા છે બધા જ ચેપ્ટર વાંચવાના છે. ભાગ એક આખો, જેમાં બે ચેપ્ટર બાકી છે નથી કરવાના, અને ભાગ બે માં જે મેં 3 ચેપ્ટર કરાવ્યા છે તે હજી એક ચેપ્ટર કરાવવાનો છું 9 નંબરનો. ઓકે, હા કરીએ, સેવા છોકરીને કરજો. હેલો સર, નફા નુકસાનના ટોટલમાં ભૂલ છે. શું કહે છે? નફા નુકસાનના ટોટલમાં ભૂલ છે. કેટલું આવે છે? એમાં ચોખ્ખો નફો 96,550. 1,94,400 કાચો નફો આવ્યો, બરાબર. 3,000 અને 2,000, 1,99,400 જ આવે બેન. ચોખ્ખો નફો છે ને એ ભૂલ છે, 96,550. આ જોઈ લે, 11,000 રૂપિયા માઇનસ 200, 40,000, 8,250, 14,400, 21,500, 3,000, 2,000 અને 2,500. યસ, કેટલા આવ્યા? 96,550. હવે આ 96,550 ક્યાં લઈ જશું? મૂડી દેવા બાજુ. 96,550 રૂપિયા પ્લસ 1,68,000, એટલે આવશે 2,64,550 માઇનસ 6,000. એટલે તમારો સરવારો આવશે 2,58,550 પ્લસ 24,000 પ્લસ 2,400 પ્લસ 1,500 અને 52,500 પ્લસ 42,000, 3,80,950. ઓકે, હમણાંની એક્ઝામમાં 2 વાર્ષિક હિસાબ હશે, એટલે તૈયારી બરાબર કરજો. ઓકે, મળીએ આવતીકાલે.